गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ तना एज्युकेशनल कैम्पस धोरण सात ना गुजराती विषय की शिक्षिका ऑनलाइन टीचिंग में आप सब स्वागत है। बाळको गुजराती में आज आप पाठ 16 है एना प्रश्न जवाब है स्वाध्याय पोथी में सारा अक्षरे लखी। पाठ 16 सिंहनी दोस्ती लोककथा जेमना लेखक है भाणभाई गीड़ा। सौथी पहला जो प्रश्न एक तो के नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे बॉक्समां लखो। प्रश्न एक, सिंहनी दोस्ती पाठना लेखक कोण छे? भाणभाई गीडा, चंद्रवदनजी मेहता, शाहबुद्दीन राठौर, दलपतरा। तो जवाब में आवशे बाळको ऑप्शन नंबर ए, भाणभाई गीडा। प्रश्न बे, जूनागढ़ थी आश्रे केटला गांव दूर मोणपरी गाम आवेलू छे? ए 25, बी 50, सी 75, डी 15। तो जवाब में आवशे ए 25। त्यारबाद जोईए प्रश्न नंबर 3, सोरठना सीमाड़े आवेल मोणपरी गामे रहता दरबारनुं नाम शुं हतुं? ए मात्रावाड़ा, बी आपा जादर, सी मात्रावाड़ा, डी जूनागढ़वाड़ा। तो ऑप्शन ए मात्रावाड़ा। प्रश्न 4, एक दिवस नमता बपोरे दरबार मात्रावाड़ा क्यां बैठा छे? ए खेतरमां, बी घरे, सी नदी किनारे, डी झरूखामां। तो जवाबमां आवशे ऑप्शन नंबर ए खेतरमां। प्रश्न नंबर 5, मगर कोने पानी में खेची गयो? ए मात्रावाड़ा ने, बी आपा जादर, बी सिंह ने, सी सिंहण ने, डी सिंहना बच्चा ने। तो जवाब में आवशे ऑप्शन नंबर सी सिंहण ने। प्रश्न 6, सिंह ढगलो थईने ढळी पड्यो कारण के? तो के सिंह घणा दिवसथी भूख्यो हतो, सिंहना पग कमजोर थई गया हता, सिंह खूब थाकी गयो हतो अने सिंह लोही लुहाण थई गयो हतो। जवाबमां आवशे ऑप्शन नंबर डी, सिंह लोही लुहाण थई गयो हतो। प्रश्न 7, दरबारना त्यां कोनी चौकी हती? ए कूतरानी, बी सिंहनी, सी वाघनी, डी चौकीदारनी। तो जवाब आवशे ऑप्शन नंबर बी सिंहनी। प्रश्न 8, कोना मृत्युथी गाम अनो आखू शोकमां डूबी गयु? ए सिंहना, बी सिंहणना, सी दरबारना, डी सरपंचना। तो जवाब आवशे ऑप्शन नंबर सी दरबारना। प्रश्न 9, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઉભો છે એટલે મોલ બરાબર થયો છે, મોલ લીલોછમ છે, મોલ સારો થયો છે કે આંખ ઠરે છે? તો સી મોલ સારો થયો છે। પ્રશ્ન 10, દરબારને ત્યાં સિંહની ચોકી એટલે? એ સિંહ અને દરબાર મિત્ર હતા, બી દરબાર જંગલમાં રહેતા હતા, સી દરબારે સિંહની ચોકી કરવા ગોઠવ્યો હતો, ડી સિંહ દરબારના ઘેર જ રહેતો હતો। તો જવાબમાં આવશે ઓપ્શન નંબર ડી, સિંહ દરબારના ઘેર જ રહેતો હતો। પ્રશ્ન 11, સિંહની દોસ્તી પાઠ એ ગીર વિસ્તારનો છે, બી ભાલ વિસ્તારનો છે, નદી કિનારા વિસ્તારનો છે અને તળાવ કિનારાના વિસ્તારનો છે? તો જવાબમાં આવશે ઓપ્શન નંબર એ ગીર વિસ્તારનો છે। કોની વેદના જોઈ સૌની આંખ વધુ ભીની થઈ ગઈ? એ સિંહની, બી દરબારની, સી મગરની અને ડી ગામ લોકોની। તો જવાબમાં આવશે ઓપ્શન નંબર એ સિંહની। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પેલું, નદીના વાંસજાળ પાણીમાં ખાલી જગ્યા સેલારા મારે છે? જવાબમાં આવશે મગર। પ્રશ્ન 2, ખાલી જગ્યા માટે માત્રાવાળાના અંતરમાં વાલ ઉભરાતું હતું? તો સિંહ। પ્રશ્ન 3, દરબાર ના ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી સિંહ સાવ સાજો થઈ ગયો? તો પ્રેમ સેવા। પ્રશ્ન 4, ખાલી જગ્યાની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા? તો જવાબમાં આવશે અગ્નિ સંસ્કાર। ખાલી જગ્યા પૂરું થયું છે, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે? જવાબમાં આવશે ચોમાસું। એકાએક દરબારની નજર નદીના ખાલી જગ્યા પર પડી? તો જવાબમાં આવશે ગુના। પ્રશ્ન 7, બેપરવાઈથી ચાલી આવતા ખાલી જગ્યાને દરબાર જોઈ રહ્યા? જવાબમાં આવશે રાજા રાણીને। પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પેલું,
नदी ने कांठे बबे माथोड़ा ऊंची भेखड़ो छे। जवाब में आवशे साचू। प्रश्न बे, मात्रावाड़ानी जमीन चांदीना टुकड़ा जेवी छे, तो खोटू। केवी हती? सोनाना टुकड़ा जेवी। नदीना पाणीमां वाघ अने वाघणनुं જોડું પાણી પીવા આવ્યું હતું, તો ખોટું। પ્રશ્ન 4, સિંહણ મગરના પંજામાંથી પોતાની જાતને છોડાવી શકે, તો એમાં પણ શું આવશે? ખોટું। ત્યારબાદ પ્રશ્ન 5, સિંહ નદીનો કાંઠો છોડીને ક્યાંય ગયો નહીં, તો સાચું। પ્રશ્ન 6, માત્રાવાળાની ઘણી સારવાર કરવા છતાં સિંહ બચ્યો નહીં, ખોટું। દરબાર જ્યાં જાય ત્યાં સિંહ તેમની સાથે જતો, સાચું। દરબારના મૃત્યુ પછી સિંહ જંગલમાં જતો રહ્યો, તો સાચો। હવે જોઈએ બાળકો પ્રશ્ન 4, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો। પ્રશ્ન 1, મૂળપરી નામનું ગામ ક્યાં આવેલું છે? બરાબર, તો જવાબમાં લખીએ, જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી 6 ગાંવ દૂર મોટી મોણપરી ગામ આવેલું છે। મોટી મોણપરી ગામ આવેલું છે। પ્રશ્ન 2, માત્રાવાડાની જમીન ક્યાં આવેલી છે? તો આપણે લખીએ, નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે। પ્રશ્ન 3, ચોમાસું પૂરું થતા લોકો ક્યાં કામે લાગ્યા છે? તો જવાબમાં લખીશું, ચોમાસું પૂરું થતા લોકો લણણીના કામે લાગ્યા છે। પ્રશ્ન 4, ખેતરમાં ઉગેલો મોલ કેવો છે? તો લખીએ જવાબ, ખેતરમાં ઉગેલો મોલ જોઈએ તો આખો ઠરે તેવો છે। પ્રશ્ન 5, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે? બરોબર, એ મારે જોવું છે, આ વિધાન કોણ બોલે છે? તો લખીએ જવાબ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ
मारे जोवू छे आ विधान दरबार मात्रा वाला बोले छे। प्रश्न छ, सिंह अने मगरना युद्ध में कोनी जीत थई? तो आपणे लखीए सिंह अने मगरना युद्ध में सिंहनी जीत थई। प्रश्न सात, सिंह मात्रावाड़ा नो परम मित्र साथी बनी गयो? तो आपणे लखीशुं जवाब बाळको, दरबारना प्रेम अने सेवाथी सिंह साजो थई गयो। पोताने नवी जिंदगी आपनारने सी केवी रीते भूले? प्रश्नार्थ चिन्ह, आम ए मात्रावाड़ानो मित्र बनी गयो। ત્યારબાદ પ્રશ્ન આઠ, ભૂખ લાગે ત્યારે સિંહ શું કરતો હતો? એમ જવાબમાં લખીએ, ભૂખ લાગે ત્યારે સિંહ જંગલમાં શિકાર કરવા જતો। પ્રશ્ન નવ, સિંહ નદીના કાંઠે શા માટે બે ત્રણ દિવસ બેસી રહ્યો? જવાબ લખીએ, સિંહ નદીના કાંઠે બે ત્રણ દિવસ બેસી રહ્યો કારણ કે તે સિંહણના મોતનો બદલો લેવા માંગતો હતો। પ્રશ્ન દસ, મગરને માર્યા પછી સિંહની શી હાલત થઈ? તો આપણે લખીએ, મગરને માર્યા પછી
સિંહ શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. ત્યારબાદ જોઈએ બાળકો આપણે પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. પહેલું, ગામના પાદનમાંથી એક મોટી નદી વહી જાય છે. આ વાક્ય કેવું છે? તો કે વિધાન વાક્ય. બરાબર. ત્યારબાદ છે પ્રશ્ન 2, તમારી માત્ર આશીષ માગું છું. તો આ પણ શું થશે? તો કે વિધાન વાક્ય. ત્યારબાદ પ્રશ્ન 3, શા માટે બહુ દ્રવ્ય ધનિકની પાસેથી લેવું નહીં? તો પ્રશ્નાર્થ વાક્ય. રસે હવે દે ભરી પાત્ર બાઈ. તો આ વાક્ય કેવું થશે? ઉદ્ગાર. ખરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. આ કેવું થશે? તો કે વિધાન વાક્ય. ત્યારબાદ, ઓહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે. તો ઉદ્ગાર વાક્ય. આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે? ઉદ્ગાર વાક્ય. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? પ્રશ્નાર્થ વાક્ય. સિંહ ઢોલિયા નીચે સૂતો હતો. વિધાન વાક્ય. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. ઉદ્ગાર વાક્ય. પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું, આશરે. તો આપણે લખીશું લગભગ. લગભગ. પાણી, તો સામે લખીએ નીર. કારી, યુક્તિ. વેકુર, રેતી. હુમલો, તો ત્રાટકવું. ધીરજ, તો ધરપત. સાવધાન, તો સચેત. ભાન, હોશ. માંદુ, બીમાર. વેદના, દર્દ. પ્રીત, પ્રેમ. અંતર, હૈયું. શી, સાવજ. તાકાત, હિંમત. જંગ, યુદ્ધ. શૂરવીર, બહાદુર. દેહ, શરીર. હવે બાળકો, અહીંયા પ્રશ્ન છે 7 કમ્પ્લીટ થઈ છે. આગળના તાસમાં આપણે પ્રશ્નો 8 થી શરૂઆત કરીશું. વ્યવસ્થિત આના જવાબ છે એ લખીને પાકા કરી લેજો. સ્ટે હોમ, સ્ટે સેફ. જય મામદેવ.